જેતપુરમાં એક મહિલાને પરેશાન કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ મહિલાને તેના પતિની સ્ત્રી મિત્ર જ હેરાન પરેશાન કરતી હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે। જેતપુર તાલુકા પોલીસ પંથકમાં એક મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિની મિત્ર અને મુંબઈ રહેતી ઉલીમા શેખ નામની મહિલા તેને તેના પતિને છૂટાછેડા આપી દેવા માટે હેરાન પરેશાન કરતી હતી। આ મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ 498 અને ભરણ પોષણ સહિતનો કેસ દાખલ કરેલ છે। પીડિત મહિલાના પતિની સ્ત્રી મિત્ર ઉલીમાએ આ મહિલાના ફોટાઓ સોશિયલ મીડિયામાં ખરાબ રીતે વાયરલ કર્યા હતા, જેને કારણે આ મહિલાના મોબાઈલ ફોન પર અનેક બીભત્સ વિડીયો કોલ પણ શરૂ થઈ ગયા હતા, જે તમામ બાબતે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। જેતપુર તાલુકા પોલીસમાં જો ફરિયાદ દાખલ થઈ છે, આમાં જો એક મહિલા છે ફરિયાદ કરી છે કે જો એક સામે આરોપીમાં જો એક મહિલા છે જેનું નામ ઉલીના શેખ છે, આ ઉલીના શેખ જો છે એનો મિત્ર છે ભરત કરીને, આ ભરત વિરુદ્ધ જો અમારે અત્યારમાં જો ફરિયાદી છે એને અગાઉમાં પણ ફરિયાદો કરેલ હોય અને કોર્ટમાં ભરણ પોષણનો પણ કેસ ચાલતો હોય તો એ કેસ ખીંચવા પરત ખીંચવા માટે આ જો અત્યારના કેસમાં જો આરોપી છે ઉલીના શેખ આ ફરિયાદીને ફોર્સ વગેરે કરતી હોય, જેને એનો રોષ રાખીને આ જો આરોપી છે ઉલીના શેખ એ સોશિયલ મીડિયા ઉપર પણ એના નંબર પબ્લિક કરીને એને ધમકી વગેરે આપતી હોય, જેના લીધે જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। જો ભરત અને ફરિયાદી મહિલા છે એ પતિ પત્ની છે અને જો ફરિયાદી બેન છે એને અગાઉમાં પણ ભરત વિરુદ્ધ 498 દાખલ કરાયેલી છે અને જો આરોપી છે એ આરોપી અને જો ભરત છે એ બંને પણ મિત્ર છે। આ જો ફરિયાદ દાખલ થઈ છે તો અત્યારે આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે અને આરોપી એક વખત ધરપકડ થઈ જાય એના પછી આગળની તપાસમાં આખી વસ્તુ ખુલશે કે શું કારણ હતું જેના લીધે આખી વસ્તુ જો એને ધમકી વગેરે આપતી હતી। અમારે અમારા પતિ સાથે છેલ્લા 4 વર્ષથી આવણ બનાવ ચાલુ છે, એનો કેસમાં કોર્ટમાં કેસ પણ પેન્ડિંગ છે અને ખોરાકી પાસ થયેલ છે, એનું ભરણ પોષણ પણ કરેલ નથી અને ઘણા વોરંટ છતાં એ હજી કોર્ટમાં હાજર થયેલો નથી। તો છેલ્લા 4 મહિના પહેલાં એની જે કોઈ રખેલ ઉર્મી ઉલીના શાહ કરીને છે એ બાઈ મારી ઘરે આવે છે અને મને કહે છે કે આ કેસ બધા પાછા ખેંચી લે, નકર તને મારી નાખે છે, એવી ધમકી પણ આપે છે, છતાં મેં આ કાંઈ કરેલું નહીં અને ઉશ્કેરાઈ અને એને મારા વિરુદ્ધ પોતાની ફેસબુક ઉપર ઉલીના શેખ કરીને નામનું આઈડી છે એમાં એને મારા ફોટા અને છોકરીના ફોટા અને નંબર લખીને મોકલ્યા કે ભરતભાઈ કી બીબી કા નંબર હે, એ ફોન નહીં ઉઠા રહી હૈ, કોઈ ભી હાલત મેં ઇસકો નહીં છોડુંગી, આવું લખાણ કરેલ છે અને એની હિસાબે સતત મને માનસિક ટોર્ચર કરવા માટે અને કેવી રીતે હું આત્મહત્યા કરું એ પ્રયાસ માટે સતત મારી પર વિડીયો કોલ, વોઇસ મેસેજ, વોટ્સએપ કોલ, સાદા કોલ આવી અને વિભત્સ્ય લખાણ, વિભત્સ્ય વિડીયો અને આ રીતે મને માનસિક ટોર્ચર અને ત્રાસ સતત ચાલુ છે આજે 7-8 દિવસ થયા। અને આ ફરિયાદ લઈ અને મારા માનવ અધિકારના જે મારા મેન છે સહેનાજબેન બાબી એને લઈ અને હું રાજકોટ મેણા સાહેબને પણ મળેલી અને એ લોકોએ અત્યારે અમારી ફરિયાદ દાખલ કરી છે જેતપુર પોલીસ સ્ટેશનમાં, પણ એ પણ હજી કોઈ સાયબર છે એવું એ લોકો ચોક્કસપણે નથી કહેતા। એ લોકોએ કદાચ એવો વાયરલ કર્યો છે કે આ વ્યક્તિ ખરાબ છે, એવા ઈરાદાથી લોકોએ મારા નંબર એવી વ્યક્તિઓને બધાને આવા તત્વોને આપેલા છે જેથી બધા અલગ અલગ ફોન કરી અને મને આ રીતે હેરાન પરેશાન કરે છે। નંબર છે મને છોકરીના ફોટાય મૂક્યા છે અને નામ સહિત મૂકેલું છે અને મારા પતિ અને એ ઉલીના શેખ એના પણ ફોટા સાથે એમાં ફેસબુકમાં આપેલા છે। અમારી માંગ છે કે જલ્દીમાં જલ્દી આ ક્ષેત્રમાં પગલાં લઈ અને કારણ કે કાયમી માનસિક ટોર્ચર કાયમી એટલા ફોન આવે, હું એક સ્કૂલ સંચાલિકા છું અને મારા નંબર બધા પેરેન્ટ્સ પાસે હોય તો હું તાત્કાલિક મારો મોબાઈલ કેવી રીતે બંધ કરી શકું।